हेलो फ्रेंड्स, वेलकम इन माय यूट्यूब चैनल इंग्लिश पाठशाला। टुडे वी विल लर्न स्टैंडर्ड 9th to 12th इंग्लिश ग्रामर, विच टॉपिक नेम इज डू एज डायरेक्टेड, जेने अपने चेंज द टेक्स्ट पण कहीए छीए। तो आज आपणे तेनो अभ्यास करीशुं। तो दरेक विद्यार्थीओ छे तेने ख्याल छे के धोरण 9 થી ધોરણ 12 સુધીમાં અંગ્રેજીમાં છે, એ આપણે એક્ઝામ પેપરમાં છે, એ ડૂ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સમાં પૂછાય છે, ડૂ એઝ ડાયરેક્ટેડ અથવા તો ચેન્જ ધ ટેક્સ્ટ। તો તેનો આજે આપણે અભ્યાસ છે તે કરીશું। તો ધોરણ 10માં ક્વેશ્ચન નંબર 50 અને 51 છે, તેમાં વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સમાં ડૂ એઝ ડાયરેક્ટેડ એટલે કે ચેન્જ ધ ટેક્સ્ટ છે તે પૂછાય છે। તેમજ ધોરણ 12માં ક્વેશ્ચન નંબર 49 અને 50માં 4 માર્કમાં ચેન્જ ધ ટેક્સ્ટ છે તે પૂછાય છે। તો ચેન્જ ધ ટેક્સ્ટ છે એટલે કે ડૂ એઝ ડાયરેક્ટેડ, તેમાં મુખ્ય 5 પ્રકારો આવે છે। તો તેમાં પહેલું છે ચેન્જ ધ જેન્ડર, જેન્ડર એટલે કે જાતિ, તો જાતિ બદલવાની હોય છે તેમાં। ત્યારબાદ છે ચેન્જ ધ નંબર, ત્યારબાદ છે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ, કાળ છે તે કાળ તેનું રૂપાંતર કરવાનું છે। ફોર એક્ઝામ્પલ, સાદો વર્તમાન કાળ હોય તો તેનું આપણે પૂર્ણ વર્તમાન કાળમાં રૂપાંતર છે તે કરવાનું હોય છે। ત્યારબાદ છે ચેન્જ ધ વોઇસ, વોઇસ એટલે કે એક્ટિવ પેસિવ, તો અહીંયા છે તે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં છે તે ચેન્જિંગ કરવાનું હોય છે। ત્યારબાદ લાસ્ટ છે ચેન્જ ધ પર્સન। તો આટલા વિદ્યાર્થી મિત્રો જે 5 પ્રકારો આવે છે ચેન્જ ધ ટેક્સમાં, તો તેમાં આજે સૌ પ્રથમ જે છે ચેન્જ ધ જેન્ડર, તો તેનો આજે આપણે અભ્યાસ છે તે કરીશું। તો તેમાં ફર્સ્ટ ટાઈપ છે ચેન્જ ધ જેન્ડર, જેન્ડર એટલે કે જાતિ, તો આનો સામાન્ય અર્થ થાય છે કે જાતિ બદલો। તો આપણને ખ્યાલ છે કે સામાન્યપણે છે એ જાતિ 2 છે, પુરુષ અને સ્ત્રી। તો અહીંયા છે તે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં છે તમારે ક્વેશ્ચન પેપરમાં છે તે પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફ ઉપરથી તમારે છે તે ચેન્જ કરવાનું હોય છે। તો એમાં એક્ઝામ્પલ તરીકે છે એ આપણે લઈએ હર, હર એટલે કે સ્ત્રી જાતિમાં વપરાય છે, તો હરનું થશે હિમ, જે એક પ્રિપોઝિશન છે। તો પ્રિપોઝિશનનો વિડીયો છે તે આપણે અપલોડ કરેલો છે, કોઈ પણ વિદ્યાર્થીને બાકી હોય તો તે જોઈ લે, ડિસ્ક્રિપ્શનમાં છે તે લિંક મૂકેલ છે। તો હર છે તેનું હિમ થશે પ્રિપોઝિશન, ત્યારબાદ છે હિઝ, તો હિઝ છે વિદ્યાર્થી મિત્રો તે સંબંધ વિભક્તિ છે, હિઝ એટલે કે કોઈ પણ સંબંધ દર્શાવવા માટે તેનો ઉપયોગ છે કરીએ છીએ। દાખલા તરીકે આપણે કહીએ કે હી ઇઝ માય કાર, તો તે મારી કાર છે, તો જે તે વ્યક્તિ અને કાર વચ્ચેનો સંબંધ દર્શાવેલો આવે છે, તો તેવી જ રીતે કાર, ફાધર, મધર, બ્રધર, સિસ્ટર એવી રીતે છે તે આપણે સંબંધ વિભક્તિમાં લઈ શકીએ છીએ। એટલે કે જ્યારે તમને પેરેગ્રાફ આપેલો હોય તે પેરેગ્રાફમાં સ્ત્રીમાંથી પુરુષમાં જ્યારે આપણે જેન્ડર ચેન્જ કરીએ ત્યારે હર હોય તો તેનું હિમ અને સંબંધ વિભક્તિમાં હિસ છે તે કરવું પડે છે। ત્યારબાદ આગળ છે, તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જે મેલ અને ફિમેલના જે ટાઈપ્સ છે જેનો આપણે કોઠા કોષ્ટક દ્વારા છે આપણે દેખાય છે, તો તેનો અભ્યાસ કરીશું। તો જ્યારે તમારે ચેન્જ ધ જેન્ડર એટલે કે પેરેગ્રાફ આપેલો હશે, તે પેરેગ્રાફનું તમારે મેલમાંથી ફિમેલમાં જ્યારે ટ્રાન્સફર કરવાનું થશે ત્યારે અમુક વર્ડ છે તે મોસ્ટ ઓફ પૂછાય છે, તો તેનો આપણે અભ્યાસ કરીશું। તો સન, સન એટલે કે છોકરો થતો દીકરો, તો તેનું થશે ડોટર એટલે કે દીકરી। ત્યારબાદ છે કિંગ, કિંગ એટલે કે રાજા, તો રાજાનું ફિમેલ થશે ક્વીન એટલે કે રાણી। ત્યારબાદ છે બોય, બોય એટલે કે છોકરો, તેનું થશે ગર્લ। ત્યારબાદ છે જેન્ટલમેન, તો જેન્ટલમેનનું થશે લેડી, જેન્ટલમેન એટલે કે સજ્જન। ત્યારબાદ છે હીરો, તો હીરોનું થશે હિરોઈન। ત્યારબાદ છે મોંક, તો આપણને ખ્યાલ છે મોંક, મોંક એટલે કે સાધુ, તો સાધુનું થશે નન, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નોન એટલે કે સાધ્વી। તો અહીંયા આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ છે તે મેલ પ્રજાતિ છે, ત્યારબાદ તેની સામે, કારણ કે આપણે જેન્ડર જાતિ ચેન્જ કરવાની છે એટલા માટે મેલ અને ફિમેલનું અહીંયા છે તે કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું છે, કે એક્ઝામમાં તમારે હીરો હોય તો એની સામે જે તેનું ફિમેલ વર્ઝન છે હિરોઈન। તો ત્યારબાદ છે બેચલર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બેચલર એટલે કે કોઈ ડિગ્રીની વાત નથી, અહીંયા બેચલર એટલે કે જે અપરિણિત હોય તેની વાત કરવામાં આવી છે, બેચલર એટલે કે અપરિણિત, તો તેની સામે થશે સ્પિન્સ્ટર, સ્પિન્સ્ટર એટલે કે અપરિણિત, જે
છોકરી હોય અપાણી તેને આપણે સ્પિન્સ્ટર કહીએ છીએ. તો સ્પિન્સ્ટર એટલે કે અપાણી, જેના મેરેજ ન થયા હોય તે. ત્યારબાદ આગળ છે પ્રિન્સ, એટલે કે પ્રિન્સનું થશે પ્રિન્સેસ. ત્યારબાદ છે વેઇટર, તો વેઇટરનું થશે વેઇટ્રેસ. ત્યારબાદ છે લાયન, એટલે કે સિંહ, તો લાયનનું થશે લાયનેસ. ત્યારબાદ છે ઓથર, તો ઓથરનું થશે ઓથરેસ. ત્યારબાદ છે એક્ટર, તો એક્ટરનું થશે એક્ટ્રેસ. હન્ટર, હન્ટર એટલે કે શિકારી, તો હન્ટરનું થશે હન્ટ્રેસ. ત્યારબાદ છે ગોડ, તો ગોડનું થશે ગોડેસ. ગોડ એટલે કે દેવ, તો દેવતા, તો ગોડેસ એટલે કે દેવી. ત્યારબાદ છે ટાઈગર, તો ટાઈગ્રેસ. ત્યારબાદ છે માસ્ટર, તો માસ્ટરનું થશે માઇસ્ટ્રેસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, માસ્ટર એટલે કે શેઠના અર્થો કહેવામાં આવ્યું છે. ત્યારબાદ છે માઇસ્ટ્રેસ એટલે કે શેઠાણી. ત્યારબાદ છે મિલ્કમેન, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મિલ્કમેનનું થશે મિલ્કમેડ. મિલ્કમેન એટલે કે દૂધ વેચવાવાળો માણસ, તો તેનું થશે મિલ્કમેડ, એટલે કે દૂધ જે વેચતા હોય તે લેડીઝ. ત્યારબાદ છે કોક, કોક એટલે કે આપણે ખ્યાલ છે કોક એટલે કે મરઘો, તો મરઘાનું સ્ત્રી થશે હેન, હેન એટલે કે મરઘી. ત્યારબાદ છે હેન્ડસમ, હેન્ડસમ એટલે કે ખૂબ જ સુંદર, તો તેમાં ગર્લમાં વપરાશે, ફિમેલમાં થશે બ્યુટીફુલ. ત્યારબાદ છે એમ્પિરિયર, એમ્પિરિયર એટલે કે કોઈ પણ રાજા શાસક, તો તેનું થશે ઇમ્પ્રેસ. ત્યારબાદ છે વિઝાર્ડ, વિઝાર્ડ એટલે જાદુગર, તો તેનું થશે વિચ, વિચ એટલે કે ડાકણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે મેલ અને ફિમેલના છે તે આપણે ચેન્જિંગ જોયા, કે ફોર એક્ઝામ્પલ હેન્ડસમ છે, તો હેન્ડસમ છે તે મેલ એટલે કે બોય માટે વપરાય છે, પરંતુ ગર્લને આપણે કેવું હોય તો ગર્લને આપણે હેન્ડસમ કહેતા નથી, પરંતુ ગર્લને આપણે બ્યુટિફુલ કહીએ છીએ, કે હાઉ બ્યુટિફુલ ઇઝ સી, એટલે કે તેની કેટલી સુંદર છે. તો અહીંયા કોઈ બોયને આપણે નથી કહેતા, ફોર એક્ઝામ્પલ આપણે એમ નથી કહેતા કે અક્ષય કુમાર ઇઝ વેરી બ્યુટિફુલ, તો ત્યાં છે તે આપણે હેન્ડસમ વાપરવામાં આવે છે, કે અક્ષય કુમાર ઇઝ વેરી હેન્ડસમ, કારણ કે મેલ માટે હેન્ડસમનો ઉપયોગ થાય છે અને ફિમેલ માટે બ્યુટિફુલનો ઉપયોગ થાય છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે આ જે ચેન્જીસ છે તે યાદ રાખવા જરૂરી છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોઈશું, કે એક્ઝામમાં છે તમારે કેવી રીતે આ જે ચેન્જ ધ સેન્ડર છે તે પૂછાય છે. તો તેમાં વિદ્યાર્થીઓ તમારે છે તે એક્ઝામમાં ક્વેશ્ચન પેપરમાં તમારે એક પેરેગ્રાફ આપેલો હશે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર, હિઝ વાઇફ ઇઝ અ પોએટેસ, ધે હેવ અ સન, હી ઇઝ અન એક્ટર. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણે જે પેરેગ્રાફ અહીંયા રીડ કર્યો, મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર, તે પેરેગ્રાફ તમારે ક્વેશ્ચન પેપરમાં ઓલરેડી લખેલો હશે. આમાં જે આપણે રેડ અક્ષરથી જે ડાર્ક અક્ષરથી લખેલું છે, જે ટાઈપિંગ કરેલું છે, તે તમારે ત્યાં એક્ઝામમાં છે તમારે અંડરલાઇન અથવા તો ડાર્ક અક્ષરે લખેલું હશે, અને તેનું તમારે નીચે સ્ટાર્ટ લાઇક ધીસ, એટલે કે આ રીતે છે તે શરૂઆત કરો, તેમાં મિસિસ શાહ એટલું લખેલું હશે. તો તમારે છે તે અહીંયા જોવાનું છે કે મિસ્ટર શાહ છે તે પોતે પુરુષ, એટલે કે પુરુષ પ્રજાતિ છે, તેનું તમારે મિસિસ શાહ એટલે કે સ્ત્રી જાતિમાં જે જેન્ડર ચેન્જ છે તે કરવાનું રહેશે. એટલે એક્ઝામમાં છે તે તમારે જે પેરેગ્રાફ છે, મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર, હિઝ વાઇફ ઇઝ અ પોએટેસ, ધે હેવ અ સન, હી ઇઝ અન એક્ટર, આટલું છે તે તમારે ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન તરીકે લખેલું હશે. આના બે માર્ક્સ હશે, અને આની નીચે સ્ટાર્ટ લાઇક ધીસ અને ત્યારબાદ મિસિસ શાહ એટલું લખેલું હશે. તમારે આ જે પેરેગ્રાફ છે તે ચેન્જ ઇન જેન્ડર તરીકે પૂરું કરવાનું રહેશે. તો આપણે છે તે કોષ્ટકમાં જોયા અનુસાર મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર, તો તેનું શું થશે, આપણે સ્ત્રીમાં એટલે કે ફિમેલમાં જ્યારે આપણે તેનું ટ્રાન્સફર કરીએ ત્યારે થશે કે મિસિસ શાહ ઇઝ અ ડૉક્ટર, ડૉક્ટરનો ડૉક્ટર જ રહેશે, મિસ્ટર શાહ એ પુરુષ છે, તો તેનું થશે મિસિસ શાહ. ત્યારબાદ છે હિઝ વાઇફ, તો હિઝ વાઇફ, હિઝ એટલે કે પુરુષ તરીકે પુરુષવાચક શબ્દ છે, તો હિઝનું થશે હર, એટલે કે હર હસબન્ડ, વાઇફનું થશે હસબન્ડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે કોઈ આપણે છે તે જાતિ ફેરવવાની છે, એટલે કે જેન્ડર ચેન્જ કરવાની છે, તો હિઝનું થશે હર, વાઇફનું થશે હસબન્ડ, અને પોએટેસનું થશે પોએટ. એટલા માટે એનું વાક્ય બનશે કે હર હસબન્ડ ઇઝ અ પોએટ, કારણ કે ઉપર આપણે જોયું કે હિઝ વાઇફ ઇઝ અ પોએટેસ. તો અહીંયા હિઝ એટલે મિસ્ટર શાહ છે તેની વાત કરવામાં આવી છે, પરંતુ આપણે છે તે જાતિ ચેન્જ કરવાની છે, પુરુષમાંથી સ્ત્રીનું છે તે કન્વર્ટ કરવાનું છે. એટલા માટે હિઝ વાઇફ ઇઝ અ પોએટેસનું થશે હર હસબન્ડ ઇઝ અ પોએટ, એટલે કે તેમનો જે હસબન્ડ છે તે કવિ છે. ધે હેવ અ સન, તો સનનું થશે ડોટર, સન એટલે કે પુત્ર,
અને ડોટર એટલે કે પુત્રી. તો ધે હેવ અ સનનું થશે ધે હેવ અ ડોટર, અહીંયા છે તે સનનું ડોટર થશે. ત્યારબાદ છે હી ઇઝ અન એક્ટર એટલે કે તે પોતે એક એક્ટર છે, તો હીનું થશે સી, ઇઝનું ઇઝ હતે, એનનું એન હતે, અને એક્ટરનું થશે એક્ટ્રેસ, કારણ કે આપણે છે તે કોષ્ટકમાં જોયું કે એક્ટર છે તે પુરુષવાચક છે અને તેનું સ્ત્રીવાચક થશે એક્ટ્રેસ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પેરેગ્રાફ છે તે તમારે એક્ઝામમાં છે તે લખવાનો રહેશે. ઇન શોર્ટ આપણે અહીંયા પિક્ચરમાં દર્શાવેલું છે કે ડૉક્ટરમાંથી છે, ડૉક્ટર જે બોય છે જેન્ટ્સ છે તેમાંથી આપણે લેડીઝમાં તેનો કન્વર્ટ છે તે કરવાનું રહેશે. તો તેનું આ રીતે બનશે કે મિસિસ શાહ ઇઝ અ ડૉક્ટર, હર હસબન્ડ ઇઝ અ પોએટ, ધે હેવ અ ડોટર, સી ઇઝ ઓન એક્ટ્રેસ. તો અહીંયા છે તે આપણે ચેન્જ એટલે કે અલગ અક્ષરોથી દર્શાવેલું છે કે જે જે આપણે ચેન્જીસ કરવાના છે તે ચેન્જીસવાળા જે વર્ડ્સ છે તે આપણે બ્લુ કલરના અક્ષરથી છે તે ટાઈપ કર્યા છે કે મિસિસ શાહ ઇઝ અ ડોક્ટર, હર હસબન્ડ ઇઝ અ પોએટ, ધે હેવ અ ડોટર, સી ઇઝ અન એક્ટ્રેસ. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, જેના બે માર્ક્સ છે. કોઈ પણ જે પુરુષ જાતિમાંથી સ્ત્રી જાતિમાં એટલે કે મેલમાંથી ફિમેલમાં ટ્રાન્સફર કરવાનું રહેશે, આના બે માર્ક્સ છે. ત્યારબાદ આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. તો ધેર વોઝ અ કિંગ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કિંગ છે એ દર્શાવવામાં આવ્યું છે કે ધેર વોઝ અ કિંગ એટલે કે એક રાજા હતો. હી હેડ અ બ્યુટિફુલ ડોટર, તેની પાસે તેને એક ખૂબ જ સુંદર ડોટર એટલે કે દીકરી હતી. ધ પ્રિન્સેસ વોઝ અ વેરી બોલ્ડ, બોલ્ડ એટલે કે સાહસિક અથવા તો નીડર. ધ પ્રિન્સેસ વોઝ વેરી બોલ્ડ એટલે કે જે પ્રિન્સેસ જે હતી રાજકુંવરી તે ખૂબ જ વધારે હિંમતવાળી નીડર હતી. સી ડીડ નોટ વોન્ટ ટુ મેરી એટ ઓલ એટલે કે તેને કોઈ પણ કાળે મેરેજ કરવા હતા નહીં. તો આ પેરેગ્રાફ વિદ્યાર્થીઓ તમારે ક્વેશ્ચન પેપરમાં છે તે આવી રીતે પેરેગ્રાફ આપેલો હશે, જે વર્ડ તમારે ચેન્જ કરવાના છે તેની નીચે અંડરલાઇન હશે. તો નીચે ત્યારબાદ સ્ટાર્ટ લાઇક ધીસમાં હશે ધેર વોઝ અ કિંગ. તો અહીંયા છે તે આપણે ઉપર જોયું કે ધેર વોઝ અ કિંગ એટલે કે એક રાજા હતો. તો અહીંયા રાજાનું છે તે સ્ત્રી જાતિમાં છે તે રાણી તરીકે ક્વીન તરીકે તમારે લખેલું હશે કે ધેર વોઝ અ ક્વીન. એટલે કે આ જે ઉપરનો પેરેગ્રાફ છે ધેર વોઝ અ કિંગ હી હેડ અ બ્યુટિફુલ ડોટર તેનું તમારે અહીંયા સ્ત્રી જાતિમાં કન્વર્ટ કરવાનું રહેશે. તો તેનું આ રીતે બનશે, સ્ટાર્ટ લાઇક ધીસમાં તમારે હશે કે ધેર વોઝ અ ક્વીન, કિંગનું થયું ક્વીન. ત્યારબાદ છે હી હેડ અ બ્યુટિફુલ ડોટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હી હેડ બ્યુટિફુલ ડોટર, હી છે તે પુરુષવાચક છે, તો પુરુષના જે દર્શાવેલો હોય ત્યારે આપણે હીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા હીનું થશે સી, તો સી હેડ અ બ્યુટિફુલ, બ્યુટિફુલનું થશે હેન્ડસમ અને ડોટરનું થશે સન. તો હી હેડ અ હેન્ડસમ સન, બ્યુટિફુલનું થશે હેન્ડસમ, ડોટર એટલે કે દીકરી તો દીકરીનું થશે દીકરો એટલે કે સન. ત્યારબાદ છે ધ પ્રિન્સેસ વોઝ વેરી બોલ્ડ, તો પ્રિન્સેસનું થશે પ્રિન્સ, કે ધ પ્રિન્સ વોઝ વેરી બોલ્ડ. સી ડીડ નોટ વોન્ટ ટુ મેરી એટ ઓલ, તો સીનું થશે હી, હી ડીડ નોટ વોન્ટ ટુ મેરી એટ ઓલ. તો અહીંયાથી મિત્રો આપણે છે તે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે કિંગમાંથી ક્વીન છે તે આપણે ચેન્જ કરવાનું છે, જેન્ડર ચેન્જ અહીંયા દર્શાવેલું છે કે ધેર વોઝ અ કિંગ તો કિંગનું થશે ક્વીન, ધેર વોઝ અ ક્વીન. હી હેડ અ બ્યુટિફુલ ડોટર તો હીનું થશે સી, કારણ કે આપણે છે તે પુરુષમાંથી સ્ત્રીનું છે તે આપણે ટ્રાન્સફર કરવાનું છે એટલા માટે. હી હેડ અ બ્યુટિફુલ ડોટર તો સી હેડ અ હેન્ડસમ સન, કારણ કે બ્યુટિફુલ છે તે ગર્લ માટે યુઝ થાય છે આપણે કોષ્ટકમાં જોયું, અને હેન્ડસમ છે તે બોય માટે એટલે કે પુરુષ માટે વપરાય છે. તો સી હેડ અ હેન્ડસમ સન. ધ પ્રિન્સેસ વોઝ અ વેરી બોલ્ડ તો પ્રિન્સેસનું થશે પ્રિન્સ, ધ પ્રિન્સ વોઝ અ વેરી બોલ્ડ. સી ડીડ નોટ વોન્ટ ટુ મેરી એટ ઓલ તો સીનું થશે હી, હી ડીડ નોટ વોન્ટ ટુ મેરી એટ ઓલ. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે કે કોઈ પણ પુરુષનું પુરુષ જાતિ છે તેનું આપણે સ્ત્રીમાં કન્વર્ટ કરવાનું છે અને સ્ત્રીનું હોય ત્યાં પુરુષમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કિંગનું ક્વીન થાય છે, હીનું સી થાય છે, બ્યુટિફુલનું હેન્ડસમ, ડોટરનું સન અને પ્રિન્સેસનું પ્રિન્સ, ત્યારબાદ છે સીનું હી. તો ખૂબ જ સરળ છે, જે આરામથી આપણે બે માર્ક્સ છે તે એક્ઝામમાં કવર છે તે કરી શકીએ છીએ. ત્યારબાદ લાસ્ટ થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈશું જેથી વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. તો તેમાં છે રાહુલ ઇઝ માય બ્રધર, હી સ્ટડીઝ ઇન ટેન્થ, હી ડઝ હિઝ હોમવર્ક હિમસેલ્ફ,
એટલે કે તે પોતાની જાતે પોતાનું હોમવર્ક છે તે કરે છે. ધીઝ બુક્સ આર હિઝ, આ તેની બુક્સ છે. તો અહીંયા છે તે કહેવામાં આવ્યું છે કે રાહુલ ઇઝ માય બ્રધર, એટલે રાહુલ છે તે મારો ભાઈ છે. હી સ્ટડીઝ ઇન ટેન્થ, એટલે કે તે દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. હી ડઝ હિઝ હોમવર્ક હિમ સેલ્ફ, એટલે કે તે પોતાનું હોમવર્ક છે તે તેની જાતે કરે છે. ધીઝ બુક્સ આર હિઝ, એટલે કે આ તેની બુકો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે છે તે આ જે પેરેગ્રાફ છે રાહુલ ઇઝ માય બ્રધર, એ પેરેગ્રાફ તમારે ક્વેશ્ચન પેપરમાં ઓલરેડી લખેલો હશે, અને જ્યાં તમારે ચેન્જ ધ જેન્ડર એટલે કે ચેન્જ ધ ટેક્સ્ટ કરવાનો હશે તે શબ્દો તમારે અંડરલાઇન કરેલા હશે. ત્યારબાદ નીચે છે તે લખેલું હશે કે સ્ટાર્ટ લાઇક ધીસ, એટલે કે આ રીતે શરૂઆત કરો. તેમાં લખ્યું હશે પૂજા ઇઝ માય, એટલે તમારે છે તે એક્ઝામમાં સમજવાનું કે રાહુલ છે તેનું પૂજા થયું છે, એટલે કે પુરુષમાંથી સ્ત્રીનું છે તે આપણે જેન્ડર ચેન્જ છે તે કરવાની રહેશે. તો અહીંયા થશે રાહુલ ઇઝ માય બ્રધરનું શું થશે, પૂજા ઇઝ માય સિસ્ટર, બ્રધરનું થશે સિસ્ટર. બ્રધર છે તે પુરુષ પ્રજાતિ છે તેનું થશે સિસ્ટર. ત્યારબાદ છે હી સ્ટડીઝ ઇન ટેન્થ, તો હીનું થશે સી, કારણ કે પૂજા છે તે ગર્લ છે, છોકરી છે, એટલા માટે સી સ્ટડીઝ ઇન ટેન્થ. હી ડઝ હિઝ હોમવર્ક હિમ સેલ્ફ, તો અહીંયા થશે સી ડઝ હિઝનું થશે હર, સી ડઝ હર હોમવર્ક હિમ સેલ્ફનું થશે હર સેલ્ફ, કારણ કે પૂજા છે તે છોકરી છે એટલા માટે. અને લાસ્ટ છે ધીઝ બુક્સ આર હિઝ, તો ધીઝ બુક્સ આર હર. ખૂબ સરળ છે કે રાહુલ છે તેનું પૂજા છે, તો સ્વાભાવિક છે કે પૂજા થયું છે તો જોઈ જ્યાં કોઈ પણ આપણે છે તે ચેન્જ કરવાનું રહેશે. તો રાહુલ ઇઝ માય બ્રધરનું થશે પૂજા ઇઝ માય સિસ્ટર. હી સ્ટડીઝ ઇન ટેન્થ, તો સી સ્ટડીઝ ઇન ટેન્થ. હી ડઝ હિઝ હોમવર્ક હિમ સેલ્ફ, તો સી ડઝ હર હોમવર્ક હર સેલ્ફ. ધીઝ બુક્સ આર હિઝ, તો ધીઝ બુક્સ આર હર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણું જે ફર્સ્ટ જે છે ડુ એઝ ડાયરેક્ટમાં જે ફર્સ્ટ ટાઈપ છે ચેન્જ ધ જેન્ડર, જેન્ડર એટલે કે જાતિ, તો ખૂબ જ સરળ છે. રાજા હોય તો તેનું આપણે રાણી કરવાનું છે, બોય હોય તો ગર્લ કરવાનું છે. તો અહીંયા આપણે ઘણા બધા એક્ઝામ્પલો જોયા, તેમાં છે તે કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોષ્ટક ખ્યાલ હશે તો તમે છે તે એક્ઝામમાં ચેન્જ કરી શકશો. ફોર એક્ઝામ્પલ સન છે તો સનનું ડોટર થાય છે, કિંગનું ક્વીન થાય છે, બોયનું ગર્લ થાય છે, હીરોનું હિરોઈન થાય છે. તો તે તમને ખ્યાલ હશે કે બોય છે તે મેલ એટલે કે પુરુષ પ્રજાતિ છે તો તેનું ગર્લ થશે, તે ખ્યાલ હશે તો તમે એક્ઝામમાં છે તે ચેન્જ ધ જેન્ડર કરી શકશો. એટલા માટે દરેક વિદ્યાર્થીઓ છે જે આ કોષ્ટકમાં જે નામ આપેલા છે તે ખાસ યાદ રાખી લે, જેથી એક્ઝામમાં છે એ કોઈ પણ પૂછાતા હોય તો તેના આધારે આપણે છે તે પુરુષ પ્રજાતિમાંથી સ્ત્રી પ્રજાતિ છે તે કરી શકીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. તમારા મિત્રોને છે તે તમે વિડીયોઝ તથા ચેનલ છે તે શેર કરી શકો છો, જેથી છે તે એક્ઝામમાં ખૂબ જ વધારે છે એ માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.